कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचंद्र सुधासिन्दुर् नमस्तस्मै स्मराम्यहम्। समस्तवस्तुमानाय तमुग्नेमितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे जिनाय कुणन्ताणं सर्वं विमुखकारणं सुन्दरपि सबुद्धिये सर्वभवणिवन्दनं। षट्श्रुत्ये नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 285 ववाणिया असो सुद सातम शुक्र विक्रम संवत 1947 तारीख 9/10/1891। ओम। अपूर्व पोताथी पोताने प्राप्त थवू दुर्लभ छे, जेनाथी प्राप्त थाय छे तेनुं स्वरूप ओळखावू दुर्लभ छे अने जीवने भૂલવણી પણ એ જ છે। આ બ્લોક લેટર્સમાં આટલું લખ્યું છે, ટાઇટલ જ આપ્યું છે। આ પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે। પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કંઈક પૂછાવ્યું છે અને તેના સંબંધી જવાબ આપ્યો છે, તેની આપણે વાત કરવાની છે, એટલે આ પત્ર અંબાલાલભાઈ પરનો પ્રત્યુત્તર છે। 1, 2, 3 એ ત્રણેય પ્રશ્નો સ્મૃતિમાં હશે એમાં એમ જણાવ્યું છે કે 1, ઠાણાંગમાં 8 વાદી કયા છે તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું, 2, એ 8 વાદમાંથી જુદો માર્ગ આદરવા જોગ હોય તો તે અમારે જાણવા સારું આકાંક્ષા છે, 3, અથવા 8 વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ માર્ગ છે કે શી રીતે, અથવા તે 8 વાદીના સરવાળામાં કાંઈ ન્યૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે અને છે તો શું, આમ લખ્યું છે તે વિશે જાણવાનું કે હવે એના વિશે જે જવાબ છે પછી લઈએ, પહેલાં આટલો વિચાર કરીએ। શરૂઆતમાં જ કૃપાળુદેવે મૂક્યું કે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। અપૂર્વ શું? અપૂર્વકરણ, સમ્યક દર્શન થતાં પહેલાંની વિધિ છે, યથા પ્રવૃત્તિકરણ વગેરે, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, તે અપૂર્વકરણ। અહીંયા માત્ર અપૂર્વ લખ્યું છે તો કે અપૂર્વ એવું સમ્યક દર્શન, અપૂર્વ એવો ભાવ ઉત્પન્ન થયા વિના થતો નથી, અપૂર્વ ભાવ અપૂર્વ વિચાર વિના ઉગતો નથી, અપૂર્વ વિચાર અપૂર્વ આજ્ઞા વિના થતો નથી, અને અપૂર્વ આજ્ઞા અપૂર્વ પુરુષના આરાધન વિના થતી નથી, મળતી નથી। તો આજ સુધીના સાધન છે તે બધા નકામા, ઓફકોર્સ નકામા, ચોક્કસ નકામા। કૃપાળદેવે 511માં પત્રમાં મૂક્યું કે આજ સુધીના સાધન જે કંઈ કર્યા છે તે માઠા અથવા કલ્પિત જ નીવડ્યા છે, કે જેથી એ અંધેશારહિત વાત છે, એમાં કોઈ ડાઉટ નથી, શંકા નથી। શું કામ? તો કે અપૂર્વ પુરુષ મળ્યો નથી, મળ્યો ત્યારે એની આજ્ઞા આરાધી નથી, આજ્ઞા આરાધી છે તો એમાંથી જે અપૂર્વ ભાવ થવો જોઈએ તે અપૂર્વ પ્રેમે ઉપાસી નથી, એટલે અપૂર્વ ભાવ આવ્યો નથી, ત્યાં અપૂર્વ ભાવ એટલે બીજું કાંઈ નથી, અપૂર્વ એવું સમ્યક દર્શન જે પૂર્વે અનાદિકાળમાં કર્યું નહીં, ગયા ભાવ સુધી ન કર્યું, આ ભાવમાં આજ સુધી ન કર્યું, તો હવે ભગવાન કહે છે કે તે અપૂર્વ વસ્તુ છે, અપૂર્વ ભાવ છે, અપૂર્વ દૃષ્ટિ છે, પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। પોતાનામાં તો છે જ નહીં, મિથ્યા દૃષ્ટિ છે, તો પોતાનામાંથી મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ ઉગે કેવી રીતે? થવાનું છે એમાંથી જ, મિથ્યાત્વ જ કન્વર્ટ થવાનું છે, પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ તો જન્મે તો સમ્યક્ત્વ કેવી રીતે જન્મે? તો કે પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। તો જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો છે તો તેમાં જ્ઞાન થયું નથી, પણ જ્ઞાનીના અભિપ્રાયથી જોઈને જીવ બોધ પામે છે, 357-58મો પત્ર, તો જીવને સમ્યક દર્શન થાય છે। એટલે કે પોતાને પોતાનાથી થવાનું નથી, પણ જ્ઞાનીના અભિપ્રાયથી થશે, અપૂર્વ પુરુષથી થશે। જવાબ પણ કેવો આપ્યો છે કે જેનાથી પ્રાપ્ત થાય છે, એટલે આપણે વિચારવાનું છે કોનાથી? અપૂર્વ પુરુષ એવા કોઈ જ્ઞાની પરમાત્મા, પરમ કૃપાળુદેવ, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે।
અહીંયા અંબાલાલભાઈને લખે છે, આગલા પત્રમાં પણ એમણે કહ્યું હતું કે ધર્મ સંબંધી જે કંઈ છે તે મહાત્મા પાસે આપ સત્સંગ સમાગમ અર્થે જાઓ, એથી વિશેષ હું કંઈ લખી શકું એમ નથી. એ આની પહેલાંનો પત્ર છે, અંબાલાલભાઈને એની પહેલાંનો પત્ર છે. એમાં શું વાત હતી? તો કે આવી જ કંઈક વાત હતી કે જ્ઞાન એક જ, કે અભિપ્રાય તે જ, કે એક જ હોય. એટલે જ્ઞાન તેનું જ નામ ને અભિપ્રાય એનું જ નામ, કે એક જ હોય, થોડો અથવા ઘણો, પ્રકાશ તે પ્રકાશ, અભિપ્રાય અને પછી શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ જ્ઞાન. તો કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. એટલે ત્યાં એના પછીનો પત્ર જે હતો, અંબાલાલભાઈની વાત કરીએ છીએ, એ પત્ર પછી તરત જ જે લખાયું છે તે કે એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે અને તે કયા પ્રકારે. એક જ પદાર્થમાં તો આપણે કહી દઈએ કે આત્મા, પણ તે કોની પાસેથી અથવા કેવા પ્રકારે, ત્યાં આપણે વિચાર્યું હતું કે શ્રી સદગુરુ પાસેથી, સત્પુરુષ પાસેથી. એના જ અનુસંધાનમાં, એ જ લિંકમાં અહીંયા કૃપાળુદેવ અંબાલાલભાઈને લખે છે કે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. કેટલીક યોગ્યતા આવી ગઈ છે, પ્રતીતિ આવી ગઈ છે, એટલે અંબાલાલભાઈને હવે બરાબર લીધા છે. તો જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. અને જીવને ભૂલ ભૂલામણી કે ભૂલવણી પણ એ જ છે કે જીવને ઓળખાણ પડતું નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, પણ જીવ મુમુક્ષુ થયો નથી, ત્યાં સુધી કોઈને ઓળખી શકતો નથી, મહાત્માને ઓળખી શકતો નથી. એવી જ રીતે પોતાની યોગ્યતા નથી, પોતાની મુમુક્ષુ તરીકેની યોગ્યતા નથી, અથવા મુમુક્ષુ થયો હોય તો પરીક્ષક વૃત્તિ કે બુદ્ધિમાં કંઈક ગફલત છે, એ ભૂલી જાય છે. એટલે સાચાને ખોટું કહે છે, ખોટાને સાચું કહે છે, હજી સત્તો પામ્યો નથી એટલે ભૂલ ભૂલામણીમાં હોય એમાં નવાઈ નથી. મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, વહેમ છે, અજ્ઞાન છે, સંશય છે, એટલે બધે જ શક રહ્યા કરે છે, ડાઉટ રહ્યા કરે છે. પોતે જ એવો નિર્વિવાદ થયો નથી, નિર્વિકલ્પ થયો નથી, એટલે આ બધું રહે, એને ભ્રાંતિ ગઈ નથી, એટલે એને નિર્ભ્રાંતિ આવે ક્યાંથી? એટલા માટે કહે છે કે ભૂલી એ જ જાય છે, એને ઓળખાણ પડવું અઘરું છે, છતાં પણ પોતાની યોગ્યતા પૂરેપૂરી થઈ ગઈ હોય તો ચોક્કસ ઓળખી લે છે. પણ કૃપાળુદેવ એમ જ કહે છે કે જીવને બધી વસ્તુ પ્રત્યે, બધી વ્યક્તિ પ્રત્યે મોહ થયો આવ્યો, પણ જીવને મહાત્મા પ્રત્યે જ મોહ ના આવ્યો, એ કેવી વાત છે? એટલે ત્યાં એ જ કેવું છે કે જીવને સદગુરુ કે પરમાત્મા કે જ્ઞાની પ્રત્યે જ આકર્ષણ, મોહ અથવા તો એના પરિચય કે ઓળખાણ કરવાનું જ મન ન થયું, એનું જ ઓળખાણ ન પડ્યું, એ જ જીવની ભૂલવણી છે. હવે ત્રણ પ્રશ્નો લખ્યા છે તે, એમાં વાદી લખ્યું છે, ઠાણાંગ સૂત્ર એટલે શું? તો કે દ્વાદશાંગીમાં પેલું શ્રી આચરાંગજી, બીજું શ્રી સુયગડાંગજી, ત્રીજું શ્રી ઠાણાંગજી. પ્રાકૃત અર્ધમાગધીમાં ઠાણાંગ ઠાણાંગ કહીએ, બાકી એને સ્થાનાંગ કહેવાય, સ્થાન ઉપરથી ઠાણ થઈ ગયું, ગુણ ઠાણા એટલે ગુણ સ્થાન, એવી રીતે ઠાણાંગ એટલે સ્થાનાંગ સૂત્ર, બંને એક જ છે. એટલે ત્રીજા સૂત્રમાં, ત્રીજા આગમમાં કેટલીક બધી ઘણી વાત મૂકી છે. એમાં ત્રીજા આગમમાં આઠમો અને એમાં 769મો નંબર અને તેમાં આઠ વાદીની વાત આવે છે. મૂળ આગમમાં તો માત્ર શબ્દના નામ આવે, પછીનું આપણે વિચારવાનું છે. અહીંયા પણ નામ પણ લખ્યા નથી કે ઠાણાંગમાં આઠ વાદી કયા છે. તો વાદી શું? વદ એટલે સંસ્કૃતમાં બોલવું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી, વંદામી નથી, ઘણાને એમ થાય કે નમન સ્તુતિ વગેરે છે તો ભગવાનને વધુ છું, શું ભગવાનનું નામ લઉં છું, ભગવાનનું નામ લઉં છું, જાણે કે ભગવાન સાથે ભગવાન આત્મા થઈને હું વાત કરું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી, પછી શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, પછી ભજામી ને પછી સ્મરામી. એટલે દેવવંદનમાં વંદામી નથી, ભૂલ નથી, વદામી જ છે. વદ એટલે કહેવું, બોલવું. આપ શું વદો છો, આપનો શું વાદ વિવાદ છે, શું કહેવાનું છે, તે જે કહીએ તે. અહીંયા વાદ એટલે શું? તો કે વાદી અને પ્રતિવાદી કહીએ, લો ફૂલ લેંગ્વેજમાં પેલો વાદી હોય અને એની સામેનો જે પડ્યો હોય તે પ્રતિવાદી કહીએ. તો મૂળ વ્યક્તિ કે મૂળ વસ્તુ જે શરૂ કરે છે તે, તો કે જે કંઈ વાદ છે તે પોતે શાસ્ત્રાર્થ કરે છે, એટલે કે કંઈક શબ્દ વાત કરે છે. તો જીવનની, લોકવ્યવહારની, ભૌતિક વાત આવતી નથી, પણ આ શાસ્ત્રાર્થ કંઈક આત્માને અધ્યાત્મ પ્રત્યે લઈ જાય તેવી વાત છે, આત્મકલ્યાણ સંબંધી હોય છે અથવા શાસ્ત્રા પુરુષના વચન હોય છે. તો શાસ્ત્ર અર્થ જેમાં આવે છે તેનું નામ વાદ. બીજું વાદ એટલે સાદી ભાષામાં ચર્ચા, કે તું વાદ કરમાં, કે વાદ વિવાદ નહીં કર, એટલે ત્યાં ચર્ચા નથી કરવી, વિતંડા નથી કરવા. ત્રીજું, તો કે જ્ઞાન અને વિજ્ઞાનના વિષયમાં જે કંઈ કાઢેલું તારણ હોય તે. ઘણી બધી ચર્ચા કર્યા પછી, ઘણું બધું વિચાર વિમર્શ કર્યા પછી પોતાની એક જડબેસલાક માન્યતા કે સિદ્ધાંત કે અભિપ્રાય થાય તેનું નામ પણ વાદ કહીએ છીએ. પછી બીજી વ્યક્તિ સંમત ન થાય એટલે વાદી, પ્રતિવાદી વગેરે શરૂ થાય, પણ નહીં તો જે કંઈ છે તે મૂળમાં તો માત્ર વાદ જ છે. વદ, વાદ, કંઈ કહેવું, બોલવું, લખવું, તેનું નામ વાદ, કથન, જે કયો તે. તો આઠ વાદી શું અને આઠ શું? તો કે ઘણી વસ્તુ આઠ છે, એમાં શરૂઆત જ કરીએ તો કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ,
आठ कर्म आए एज आठे आठ कर्म नो क्षय करी नाखे एटले सिद्ध थाय त्यारे सिद्ध भगवंतना पण मुख्य आठ गुण छे। आ आठ नो आंकड़ो बहु मजानो छे। लोक स्थिति केटला प्रकारे कही छे तो आठ प्रकारे कही छे। पछी स्पर्श केटला प्रकारनो आठ प्रकारनो। आचार्यनी आचार संपदा केटली तो के आठ प्रकारनी। मद केटला प्रकारना आठ प्रकारना। प्रायश्चित केटला प्रकारना मुख्य आठ प्रकारना। महानिमित्त केटला आठ। पछी योगना अंग केटला आठ। आयुर्वेद आठ प्रकारे। वचन विभक्ति सात नहीं पण आठ विभक्ति थाय छे। पछी पृथ्वी केटली छे तो के आठ। सात नरकनी पृथ्वी ने कही छे। आपणी आ धरती पृथ्वी ने नथी कहता। अने आठमी सिद्धशिला ईशत प्रागभरा छे ते छे। पछी केवली समुद्घातने केटलो समय लागे छे तो आठ समय लागे छे। पछी समिति पांच समिति त्रण गुप्ति मळीने ए आठ छे। અને સિદ્ધના ગુણની વાત તો આપણે આવી ગઈ, મુખ્ય કર્મની વાત આવી ગઈ, બાકી હતું તો અહીંયા આઠ વાદી મૂક્યા છે। તો આઠ વાદી કોણ? તો કે સમવસરણની દેશના સાંભળીને, તીર્થંકર દેશની દેવની દેશના સાંભળીને કોઈક જીવને, કેટલાક જીવને બોધ તો બધાને મળે છે, પણ સાંભળ્યા પછી કેટલું ગ્રહણ થાય છે, કેટલું ગ્રહણ થઈ શકતું નથી। એટલે કેટલીક વખત ઈરાદાપૂર્વક જ્ઞાત ભાવે, કેટલીક વખત અજ્ઞાત ભાવે, મોટા ભાગે ઈરાદા ભાવે હોય છે, બુદ્ધિપૂર્વક હોય છે, તો એને કંઈક મીઠું મરચું ભભરાવાનું મન થાય છે અથવા પોતે પોતાની રીતે રજૂઆત કરે છે। પાછું માને તો એમ જ છે કે હું બરાબર સમજો છું, મેં બરાબર ગ્રાસ કર્યું છે, ગ્રહણ કર્યું છે। પછી કંઈક લખવા સમજાવવા જાય છે કે કહેવા જાય છે, એમાંથી 363 પ્રકારના વાદ કે ભેદ દાખલ થયા। મૂળ વસ્તુ તો સાચી જ સાંભળી હતી, ને તીર્થંકર દેવની ખુદ ખુદાને સાંભળવા ગયા હોય એટલે એમના વક્તવ્યમાં એના જેવો કોઈ યથાર્થ વક્તા નથી, વક્તવ્યમાં કોઈ ખામી ન હોય, બીજા વક્તામાં તો અનેક દોષ હોય, ખામી હોય। આવા પુરુષ ભગવાન પરમાત્મા તીર્થંકર દેવ અને એ દેશના સાંભળીને પણ કેટલાકને સમ્યક પ્રકારે ગ્રહણ ન થયું, એ તો આપણે સમજી શકીએ કે એક જ ક્લાસરૂમમાં પ્રોફેસર ટીચર ગમે એટલું કહે પણ સ્ટુડન્ટ્સ બધાને જુદું જુદું પરિણામે જુદું જુદું સમજે, સમજે એટલું જ નહીં પણ કરેક્ટ કરવાની બદલે પોતે કંઈક એમાં વધારાનું ઓછું કરે, વધતું ઓછું લખે કરે। અને એને ભગવાને શાસ્ત્રોમાં પાખંડીના 363 ભેદ કીધા। એટલે પાખંડ છે કે આત્માના સ્વરૂપની વાત પામી જવો જોઈએ, એની બદલે ખંડ ખંડ થઈ જાય છે, ટુકડા પડી જાય છે, ષંડ ઉપરથી ખંડ, ઉત્તર ષંડા, એના પરથી ઉત્તર ખંડ, એના ઉપરથી આપણે ષંડા કરી દીધું, એટલે ખંડ ષંડ સાથે છે। તો કે આત્માના સ્વરૂપ પ્રત્યે લઈ જવું જોઈએ, એની બદલે ચ્યુત થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય કે તેમાં ન લઈ જાય, અને ટુકડામાં એટલે કે અપૂર્ણ અધૂરું કંઈક અખંડિતતા ન જળવાય એવી રીતે જે દર્શન કરે છે, જે વાદ મૂકે છે, વાત મૂકે છે, તેનું નામ પાખંડ। પાખંડ એટલે બહુ ખરાબ વાત નથી, પણ આત્માને કલ્યાણ કરવામાં ઘણી બાધક છે એટલે ખરાબ વાત છે। એટલે પાખંડ કયો, દંભ કયો, ઢોંગ કયો, દૂતારાવેળા કયો, બધું, પણ માને નહીં, સમજે નહીં અને બીજી વાત રજૂ કરે, તો એવા પાખંડીના 363 ભેદમાં ક્રિયાવાદીના 180 ભેદ, અક્રિયાવાદીના 84 ભેદ, અજ્ઞાનવાદીના 67 ભેદ અને વિનયવાદીના 32 ભેદ, આ બધો સરવાળો થાય છે તે પાખંડીના 363 ભેદ। અહીંયા આપણને અભિપ્રેત છે તે અક્રિયાવાદી શું કહે છે, આપણને ક્રિયાવાદીનું એ કામ નથી, અજ્ઞાનવાદીનું લેવું નથી, વિનયવાદીનું લેવું નથી, કોઈક કોઈક વખત આપણે લીધું હશે અથવા લઈશું। અહીંયા અક્રિયાવાદીના આઠ વાદની વાત છે, ઠાણાંગમાં આઠ વાદી કયા છે, તે આઠ વાદી બીજા કોઈ નથી પણ અક્રિયાવાદી છે, તેઓને શું કહેવું છે? તો કે પદાર્થ, જીવ, અજીવ વગેરે છે તે મુખ્ય તો 9, મુખ્ય તો 2 જ, પછી એમાંથી 7 અને એમાંથી 9, તો 9 પદાર્થની બદલે અહીંયા 7 પદાર્થ લે છે, કેમ કે પુણ્ય અને પાપનો આશ્રવ અને સંવરમાં સમાવેશ થઈ જાય છે। એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ 9 તત્વમાંથી બેને એમાં સમાવેશ કરી લીધો એટલે મુખ્ય 7 પદાર્થ। એને ગુણ્યા સ્વ અને પર, પોતાના ઉપર વિચાર કરે છે અને પર પર વિચાર કરે છે, પારકા બીજા પોતાના સિવાયનું એક બીજાને, એટલે સ્વ અને પર ઉપર વિચાર કરે છે, એટલે 7 × 2 એટલે 7 × 2 = 14, એને ગુણ્યા 1 એટલે કાળ દ્રવ્ય કે સમય તો બધે છે જ ને, એમને વાત થઈ શકતી જ નથી, એ ગયા ભવમાં આ ભવમાં 8000 વર્ષ પછી એ જે કાંઈ કહેવાય છે તે સમય છે, આયુષ્ય પણ સમયથી મપાય એટલે પછી સમય તત્વ પણ લેવું પડે। ત્યાર પછી જે 14 થયા હતા તે, અને પછી એને ગુણાકાર કરે છે 5 સમવાય, જે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ, એ 5 સમવાય અને 6ઠું રહી ગયું તે યદૃચ્છા, એ સમવાયમાં નથી એટલે કે જે તે ઈચ્છા, એટલે એ 6 થયા, 14 × 6 = 84 ભેદ થયા, તે કોના છે? તો કે અક્રિયાવાદીના છે। 7 પદાર્થ, એને ગુણ્યા સ્વપર, એને ગુણ્યા 1 કાળ, એને ગુણ્યા 5 સમવાય અને 6ઠું યદૃચ્છા, એટલે કે 6 એ ગુણવાના।
આ જૈન દર્શનને માનતા નથી અને બૌદ્ધ શાસ્ત્રને મતે પુણ્ય પાપ બંધ મોક્ષની વ્યવસ્થા કંઈ છે નહીં તેવું માનનારા છે. આ બધા અક્રિયાવાદીમાં આવે છે. આમ જોવા જાઉં આ વાદની વાત કરીએ ઠાણાંગ સૂત્રની રીતે જીનાગમ છે એ પહેલાં એક બ્રહ્મજાલ સૂત્ર એ મોટું સૂત્ર લખાયું છે તે જીનાગમ નથી પણ એ બ્રહ્મજાળ સૂત્ર એટલે કે બ્રહ્મ સંબંધી આખી મોટી ઝાડપાત્રી હોય આત્મા સંબંધી ઈશ્વર સંબંધી જીવ સંબંધી મોક્ષ સંબંધી જેમાં છણાવટ કરી છે તેમાં કેટલા બધા ભેદ છે તો કે ઘણા બધા. આદિ જગતની આદિ હતી છે કેવી રીતે હતી ક્યારે થઈ તો ત્યાંથી શરૂઆત ઈશ્વરની પરમાત્માની જગતની એ આદિ સંબંધીના 18 વાદ અને અનાદિ સંબંધીના 44 વાદ મૂકેલા છે. એટલે 44 અને 18 એટલે 62 વાદની મોટી ભંગજાળ કહેવાય છે. એમાં એમ થાય કે ભગવાન ન પાડે કેમ કે તેમાંથી પસાર થતાં થતાં તો આવ્યા હોઈએ અનંતકાળના પરિભ્રમણમાં બધા વાદ વિવાદમાં ક્યારેક તો ગૂંચવાયા જ હોઈએ એમાંથી માંડ કંઈક અહીંયા આવ્યા હોય તો હવે એમ થાય કે હવે એમાં જવું નથી માટે આપણે એના નામ પણ લેતા નથી એ 62 વાદનું કામ નથી. અહીંયા તો અંબાલાલભાઈએ પૂછાવ્યું ને કૃપાળદેવે જવાબ મૂક્યો એટલે ઠાણાંગના 8 વાદની વાત કર્યા વિના ચાલે નહીં. એટલે અક્રિયાવાદી મુખ્ય અને અક્રિયાવાદીમાંથી 8 જે ભેદ છે તેની વાત લેવાની છે. તો 8 કોણ કોણ છે તો કે પહેલો ભેદ છે તે એકવાદી નામ જ એનું એકવાદી એક કહેતા એક એકડો એ અદ્વૈતને માનનારા. અદ્વૈત શું છે તો કે દ્વિ એટલે બે ને કોઈ પણ વસ્તુ વાતમાં ક્યાંય પણ વિષયમાં બેમાં માને નહીં એકમાં જ માને બધું બ્રહ્મ છે એમ કહેનારા ખાસ તો એટલે એક એકને એક જ અદ્વૈતને માનનારા. અને આત્મા જ પરમાત્મા થાય છે પણ સામે જળ પદાર્થ હતા હોય ને છે ને રહેશે તો કે જીનાગમ એમ કહે છે કે બધું હોય છે રહેશે પણ એ જળચેતન પદાર્થમાં જળ નહીં એમ કહી દે આ બધું બ્રહ્મ છે. થાંભલામાં એ બ્રહ્મ દેખાય છે ને આકાશમાં એ બ્રહ્મ છે ને જે કાંઈ છે તે બ્રહ્મ 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 છે. તો એ અદ્વૈતને માનનારા એ એકવાદી છે. એક આત્મતત્વ એક બ્રહ્મતત્વને જ માને છે. બ્રહ્મ અદ્વૈત અને આત્મા અદ્વૈત એ વેદાંત મત થયો. બીજું શું છે તો કે વૈયાકરણીને પણ શાસ્ત્રાર્થમાં મૂકેલા છે વાદ કરે છે. તો વ્યાકરણી એટલે વૈયાકરણીનો મત શું કહે છે તો કે શબ્દ બ્રહ્મ છે. એટલે જે કંઈ છે તે માધ્યમ છે ભાષા છે શબ્દ છે અક્ષર છે એટલે શબ્દ બ્રહ્મ શબ્દ મૂક્યો કે જે કંઈ છે તે જ છે. ભગવાનની દેશનામાં પણ દિવ્ય ધ્વનિ ઓમકારનાથથી શરૂ થાય છે. હિન્દુ કે જૈન કે ગમે તેને પૂછો બીજા કોઈ પણ ધર્મ દર્શન તો કોઈને કોઈ રીતે ઓમ સ્વરૂપ તો છે જ આપણે જાણીએ છીએ. તો કે ત્યાં શબ્દ બ્રહ્મ છે એ જ મુખ્ય છે એટલે એક વાદ જ છે. પછી ત્યાર પછી વિજ્ઞાન અને ચિત્ત એ કેનારા પણ છે એ બૌદ્ધ દર્શન છે કે વિજ્ઞાન બ્રહ્મ અને ચિત્ત બ્રહ્મ એટલે કે વિજ્ઞાન અને ચિત્ત બંને એક થઈ જાય છે તે બૌદ્ધ દર્શન છે. એટલે બંને એક હોવાથી તેમને પણ અહીંયા એકવાદી કીધા છે. એટલે ટૂંકમાં આત્મા સિવાયની જળ વસ્તુઓ જે પ્રત્યક્ષ સિદ્ધ છે તેનો નિષેધ કરનારા જે કોઈ દર્શન છે તે એકવાદી છે. સામે દેખાય છે આજુબાજુ છે પણ એ જળ વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે એના વિશેનું ભણે છે વાંચે છે બોલે છે બધું છે એને વાપરે છે ઉપભોગ કરે છે બનાવે છે બધું કરવા જાય છે તો પણ એનો નિષેધ કરે છે કે તેનો આમાં સમાવેશ નથી. એકવાદી એક આત્મા એક બ્રહ્મ બીજી કોઈ વાત નહીં. પણ એ આત્મા જ દેહ કોળિયું દેવળ પૂતગલ લઈને બેઠો છે તો પણ એ જળ પદાર્થનો પણ જાણે કે કોઈ અસ્તિત્વ જ નથી એનો નિષેધ જ કરે છે. એક એકને એક બસ એક આત્મા બીજું કાંઈ નહીં. જૈન દર્શન શું કહે કે સકલ વસ્તુ સામાન્ય દૃષ્ટિએ એક છે પણ વિશેષ દૃષ્ટિએ અનેક છે. સામાન્યપણે આપણે દુનિયા કહી દીધી તો એક શબ્દમાં બધું આવી ગયું જળ અને ચેતન એવી રીતે એક જ છે કાંઈ વાંધો નથી. દુનિયા કહીએ જગત કહીએ વિશ્વ કહીએ બ્રહ્માંડ કહીએ સૃષ્ટિ કહીએ જેમ કહો તેમ પણ વિશેષ દૃષ્ટિએ કહો એટલે તે અનેક વસ્તુ થાય છે. કે પછી ભેદ આવે કે નિત્ય અને અનિત્ય હિતકારી ને અહિતકારી ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેય અથવા તો મોક્ષે જ મોક્ષ નામનું તત્વ છે તો એક જ છે પણ પછી કેવી રીતે કેમ તો ત્યાં વિશેષ પ્રકારે કરવા જાય એટલે અનેકમાં બધું ભાંગા પડી જાય છે. આગળ જઈએ આ એકવાદીની વાત પછી બીજી વાત શું કરે છે અનેકવાદી. જગતમાં બધું વિલક્ષણ છે તેમાં સામાન્ય જેવું કંઈ તત્વ નથી એમ માનનારો મત છે. જગતમાં બધું રંગબેરંગી ચિત્ર વિચિત્ર લક્ષણ વિલક્ષણ અહીંયા વિલક્ષણ કીધું છે એમાં સામાન્ય કોમન સબસ્ટન્સ કાંઈ જ નથી એમ માનનારા છે. બધું અનેક જ છે એક એકની ક્યાં વાત લ્યો છો. બધું જાજુ બધું છે એમાં એકની ક્યાં વાત છે. અનેક વસ્તુ છે એમાં એકની વાત ક્યાં છે. અનેકમાં એક આવી ગયું એટલે અનેક જ મુખ્ય છે એકને ઉડાવી દે છે. બૌદ્ધ મત ખાસ કહે છે કે સકલ વસ્તુ પરસ્પર વિલક્ષણ છે એકતા જેવું કાંઈ છે જ નહીં. એટલે કે બધું
એક કદી છે જ નહીં, હતું જ નહીં, અને બધું એક કંઈ છે જ નહીં, જે છે તે અનેક અનેક ને અનેક છે. વૈશેષિક દર્શન, ન્યાય દર્શન એ અનેકવાદી છે, છતાં એને અક્રિયાવાદી અહીંયા કહેતા નથી, એટલો ફરક છે. આપણે દર્શનની ને મતની ને વાદની ભાંજગઢમાં નથી જતા, સામાન્ય સમજી લઈએ છીએ કે વૈશેષિક નૈયાયિકને પણ અહીંયા અનેકવાદી કહી દીધા છે. એટલે એકવાદીમાં વેદાંત વગેરે લીધું અને અહીંયા અનેકવાદીમાં આ બધાને લીધા છે. હવે મિતવાદી છે, અનેકવાદી તો સમજાઈ જાય એવું છે. મિતવાદી, મિત એટલે પરિમિત એટલે લિમિટેડ, માપીને બોલનારા, માપ માપ મા ઉપરથી છે એટલે કંઈક મિતવાદી, માપસર કહેનારા કે માપીને કહેનારા. એ શું કહે છે તો કે જીવ અનંત નથી પણ પરિમિત છે, મર્યાદિત છે, સંખ્યામાં આવી શકે તેવા છે, જે કાંઈ છે તે લિમિટલેસ નથી, અનંત નથી, લિમિટેડમાં છે. આમે આપણને બધાને લિમિટેડ કંપનીમાં વધારે રસ અત્યારે, એટલે લિમિટેડમાં જ રમવું છે તો કે પરિમિત છે. આ બહુ મોટો સિદ્ધાંત કહી દીધો. એટલે કોઈક સમય એવો આવશે કે જે બધા જીવો મર્યાદામાં છે એટલે કોઈક દિવસ સંસારમાંથી બધાને જાણે કે નાશ થઈ જશે, એટલે કે બધા જ ઉપર પહોંચી જશે, મોક્ષે ગયા હશે. આ સંસાર, આ પૃથ્વી ઉપર કે જ્યાં પણ ચૌદરાજ લોકમાં સંસાર જેવું કંઈ હશે નહીં અને જીવ શૂન્ય હશે, એટલે જીવ વિનાનું હશે બધું, બધા જ મોક્ષે એકી સાથે. ગમે તેટલી બસ ને ગમે તેટલી ટ્રેન ને ગમે તેટલા પ્લેનમાં ગમે તેટલા મુસાફર બેસે તો એમ ન કહેવાય કે વ્યવહારથી બોલીએ આપણે કે આખું ગામ ખાલી થઈ ગયું, આખું આશ્રમ ખાલી થઈ ગયો, પણ એથી કંઈ એમ હોતું નથી. એવી રીતે અહીંયા પણ બધા જ મોક્ષે જતા રહીએ કે ઉપર પહોંચી જાય, ગમે ત્યાં ગયા તો જીવ ગયા ક્યાં, તો કે જીવ અનંત નથી પરિમિત છે, એટલે આ પ્રમાણે છે. અને આ મત એક્ઝેક્ટલી કોઈ એક વ્યક્તિનો કે એક પુરુષનો કે એક દર્શનકારનો છે એમ ક્યાંય હજુ સુધી વાંચવા જાણવામાં આવ્યું નથી, પણ એનું અસ્તિત્વ છે. એ જ મિતવાદીમાં કેટલાક મિતવાદી એમ કહે છે કે આત્માને અંગુષ્ઠ પર્વ સમાન ગણવા જેવો છે. આત્માના માપની વાત આવી, અંગૂઠા જેવડો આત્મા છે, એમાં અંગુષ્ઠ પર્વ એટલે અંગૂઠામાં દરેક આંગળા આંગળીમાં જે ત્રણ વેઢા કે બે વેઢા કહીએ, ત્રણ વેઢા કહીએ પણ બે કાપા કહેવાય, બરાબર બે લીટી હોય તો એ જે બબ્બે થાય છે એટલે એને પર્વ કહીએ, કે ગાંઠ, જેમ શેરડીમાં ગાંઠ છે એને ગાંઠ શબ્દ ન બોલીએ પણ આપણે પર્વ કહીએ, તેવી રીતે પર્વ એટલે ગાંઠ. એટલે અંગુષ્ઠ પર્વ એટલે અંગૂઠામાં રહેલી જેટલી ગાંઠ, હવે એક હોય કે બે હોય, બે જ હોય ને, તો કે તે પ્રમાણે એના જેટલું છે, એ જેટલી લીટી છે એના જેવડો આત્મા છે. એટલે આપણે દોરા જેવડો કહીએ, ચોખા જેવડો કહીએ, તો અહીંયા બરાબર દરેકના આંગળીની પોતાની આંગળીનું કે દેહનું જે માપ હોય તો તે આંગળીની લીટી જેવડો છે એમ કહે છે. એટલે કે કંઈક મર્યાદિત માપ છે એને, એ નિરાકાર છે, અનાકાર છે, અમૂર્ત છે એમ કહેવાની બદલે આ મિતવાદીનો અભિપ્રાય એવો છે કે આત્મા કાં તો અંગુષ્ઠ પર્વ બરાબર છે કાં તો તંદુલના એટલે કે ચોખાના દાણા બરાબર છે. એટલે ચોખાના દાણા જેવડું કાંઈક તત્વ છે કે જે જતું રહે છે. વૈજ્ઞાનિકોએ તપાસ કરી લીધી છે, હજુ પણ ઘણો પ્રયત્ન કરે છે, સંશોધન કરે છે, પણ એમ મળવાનું નથી. એવી રીતે આત્મા છે જ નહીં કે જેથી કરીને ક્યાંથી બહાર નીકળી ગયો, કાનમાંથી ગયો કે કંઈક છેલ્લે કંઈ મોઢામાંથી ગયો જીવ એમ આપણે કહીએ, એથી એમાંથી કંઈક તત્વ નીકળ્યું, છેલ્લો શ્વાસ ત્યાંથી નીકળી ગયો, એ ફૂ થઈ ગયું, એ બધું કહી શકાય, પણ એથી કરીને તે જગ્યાએથી ચોખા જેવડું નીકળી ગયું કે અંગૂઠાની લીટી જેવડું નીકળી ગયું કે દોરા જેવું નીકળી ગયું એમ તો નથી, એ અમૂર્ત જ છે, પણ કાંઈક એવું છે. પણ મિતવાદી એમ કહે છે કે આ બે માપ છે. કેટલીક વખત કેટલાક મિતવાદી એમ કહે છે આ લોક જેટલો દેખાય છે તે એટલે કે સ્વાત દ્વીપ સમુદ્ર જે કાંઈ છે એના જેવડો છે અને તેના જેટલો આત્મા કહેવાય, એમાં જેટલા છે તેટલા આત્મા કહેવાય, બાકી નહીં. એટલે કે બધું મર્યાદિત. આપણે જેમ એમ કહી દઈએ છીએ દલીલમાં કે જે પાંચ ખંડ છે, એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ ને ઓસ્ટ્રેલિયા, એ પાંચ ખંડની ધરતી પર જેટલી જીવસૃષ્ટિ છે, મનુષ્યો અગર તો બીજું કાંઈ, તો કે એટલું જ છે, બીજી કોઈ દુનિયા નથી. એક ખોટી વાત છે. આપણે જાણીએ છીએ કે કેટલી બધી સૃષ્ટિ બીજી રહેલી છે, દેવલોક કયો કે નરક કયો કે બીજું બધું જ રહેલું છે તે, તો કે એમ માનવાની બદલે બહુ મર્યાદામાં છે, મર્યાદિત માત્ર છે. અને તે લોકમાં જીવનું સ્વરૂપ શું, તો કે અણુરૂપ માને છે, બિલકુલ અણુ જેવું છે, પરમાણુ નથી કીધું, એ પૂતગલને જળ આવી ગયું, પણ આત્મા કેવો, તો કે અણુ જેવડો. એટલે જ વેદાંત ઉપનિષદની ભાષામાં વારંવાર આવે કે અણોરણીયસ અણિયાન, અણુથી પણ નાનું છે તેવું આત્માનું સ્વરૂપ છે અથવા અણુ જેવડું છે. પછી મહત્વ મહિયાન આવે કે મોટામાં મોટું તમે જે માપ લેવું હોય તે એટલું મહત તત્વ છે, આખી દુનિયા જેવડું, આખા જગત જેવડું છે, પણ નાનું માપ કેટલું, તો કે અણી જેટલું, અણુ જેટલું, એટલે અણોરણીયસ અણિયાન. આ વેદાંત અને ઉપનિષદની વાત થઈ ગઈ. ટૂંકમાં મિતવાદીમાં આ બધાનો સમાવેશ થાય છે. પણ જે બધા જીવો મોક્ષે જતા રહેશે ને સંસાર શૂન્ય, એ કઈ વ્યક્તિએ કોણે સ્વીકાર્યું છે કે કોણે લખ્યું છે તે કોઈ પુરાવાથી કહી શક્યું નથી, જાણી શક્યું નથી. પછી નિર્મિતવાદી,
चौथो वाद छे निर्मितवादी, कि आ जगत ईश्वर ब्रह्म पुरुष के अंड एटले के ईंडा थी એ કેવી રીતે નિર્માયું છે એમ માનનારા છે. તો કે શ્રી સુવેગડાંગજી સૂત્રમાં પણ કેટલો ઉલ્લેખ છે અને એના આધારે અત્યારે જગતમાં પણ માને છે કે કોઈ મોટું બ્લેક હોલ કે બ્રહ્માંડ અને એક એવડું મોટું ઈંડા જેવડું મોટું કોઈ હોલ અને એમાંથી બધું થયું છે. પિંડ બ્રહ્માંડ, પિંડે સો બ્રહ્માંડે એવી એક માન્યતા છે. તો એને નિર્મિતવાદ કીધી છે, એટલે કે કંઈક આવું નિર્માયેલું છે, આવી રીતે નિર્માણ થયું છે, આવી રીતે બંધાયું છે અને આત્મા આવી રીતે આવ્યું છે. જગત આ રીતે બંધાયું, ઈશ્વરે આવી રીતે બાંધ્યું. આ કોઈ બ્રહ્મ નામનું તત્વ છે, ઈશ્વર નામનું તત્વ છે, કોઈ પુરુષ વિશેષ પણ હોઈ શકે અને છેવટ કાંઈ નહીં હોય તો ઈંડા આકારનું જે નામ આપવું હોય તે, જળ નામ આપો તો એ વાંધો નથી, પણ એમાંથી બન્યું છે આપણે સ્વીકારી શકતા નથી. પણ એવી એક દલીલ કે વાદ છે કરો, આ ચોથો નિર્મિતવાદ. પછી પાંચમો વાદ શું છે? તો કે સાતવાદી. સાત એટલે સાતાવાદી, ત્યાં પ્રાકૃતમાં સ થઈ જાય છે અને આમ આપણે સાતા કહીએ, સાતા અસાતા કહીએ છીએ તે સાતવાદી સાતાવાદી. જીવનમાં સુખ ભોગવીને જ આનંદ કરવો, સુખમાંથી જ સુખ મળે છે, દુઃખની વાત જ ક્યાંથી લાવ્યા. આધ્યાત્મિકતાની પાછળ પડીને ખાલી દુઃખી થવું અને ભૌતિક જીવનને ફગા દેવી દેવું, ફના કરવું એ અમે માનતા નથી. એટલે કે ભૌતિક જીવન કે સમૃદ્ધિને ફના કરી દેવાય નહીં, એ છોડી દેવાય નહીં. એમાં સુખ રહેલું છે અને એનાથી જ વધારે મેળવીએ એટલે સુખ મળે છે. તમે વળી નવું આધ્યાત્મિકતાનું શું લાવ્યા કે જેમાંથી તો ઉલટો દોષ ને અપરાધ ભાવ જ વારંવાર લાગે છે. કે નહોતા જાણતા તો વાંધો નહોતો, હવે જાણ્યું એમ થાય કે ક્ષમાપના જ યાદ આવ્યા કરે, કે ભગવાન હું બહુ ભૂલી ગયો, ભૂલ કરે અને ક્ષમા માગ્યા કરે, અથવા તો એને અપરાધ ભાવ વેદાય જ કરે, આ ખોટું થયું, આ ઠીક ન થયું, આ અનૈતિક છે, આ બીજાનું સારું નથી, આ મારું સારું નથી વગેરે એવો કોઈને કોઈક શોભ રહ્યા કરે. તો કે એમ નહીં, પણ સુખ ભોગવીને જ આનંદ કરવો. ચારવાક મત પણ આવું જ કહે છે અને બૌદ્ધ મત પણ અમુક અંશે આવું જ કહે છે. બૌદ્ધ મત કેવી રીતે કહે છે? તો કે અતિશય દેહ દમન ગૌતમ બુદ્ધ જેવા ગૌતમ બુદ્ધે કરી લીધું, કરી જોયું ને પછી કન્ક્લુઝનમાં કહી દીધું કે એટલું કરવામાં તો બહુ દુઃખ પડી જાય છે અને ત્યાર પછી જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. આત્માનો સ્વાદ અનુભવવો જોઈએ, એ બોધબીજ થવું જોઈએ, તે દેહ દમનથી મળતું નથી. એટલે પોતે અનુભવ કર્યો, સ્વાનુભવ કર્યો અને પછી દર્શન જગતને આપી દીધું કે માત્ર તપશ્ચરણમાં અથવા દેહ દમનમાં કલ્યાણ નથી, એ તો દેહની કસરત છે, દેહને દુઃખી કર્યો તેથી આત્માને કંઈ મળી જાય છે ફળ તેવું નથી. એટલે બૌદ્ધ દર્શને કહ્યું કે એવી રીતે થોડુંક સાતામાં રોકાઈ ગયા, કોઈને એમ થાય કે હવે દેહ દમન છોડી દીધું એટલે સાતામાં રોકાઈ ગયા કે ખડી રહ્યા એમ નથી. અનુભવે સિદ્ધ કર્યું કે એટલો બધો ક્લેશ ન આપવો કે જેથી આત્માને ધ્યાન કરવામાં બાધા આવે અને સાથે સાથે શરીર પ્રત્યે બિલકુલ દુર્લક્ષ થઈ જાય તેમ પણ ન હોવું જોઈએ. કલ્યાણ કરવાનું એક સાધન છે તો એ સાધનનો સદુપયોગ બરાબર કરવો જોઈએ. દેહ દેવળ છે અને એમાં બિરાજેલો આત્મા એ દેવ છે, એટલે દેહને દેવળ ગણીને તેની મંદિરની સુરક્ષા કરીએ છીએ, ભગવાનની કરીએ છીએ. એવી રીતે આત્મા ભગવાન દેવ છે તો મંદિરની પણ થોડીક સુરક્ષા સલામતી જાળવવી જોઈએ. બૌદ્ધ સંઘમાં જે કંઈ પાછળથી શિથિલાચાર ઘૂસી ગયેલો એટલે કદાચ ટીકાકારોએ તેમને સાતાવાદી કહ્યા હશે, સાતાશીલ યુસુફ કહીએ છીએ તેવી રીતે, કેમ કે પાછળથી ઘણી બધી અને દૂષણ પેસી ગયા હતા. ટૂંકમાં આ સાતાવાદી છે. બાકી ચારવાક મત તો સાતાવાદીમાં આવે જ છે કે સુખ આમાં જ કરો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પી લેવું. પણ આમ જુઓ તો ચારવાક દર્શનની વાત હવે નથી એમ લાગે, હકીકતમાં ભૌતિક ચકાચૂનમાં એ જ છે, બીજું છે જ શું, કે આગળ આગળ બધું કરવું અને પછી થતું હોય તે થાય, ઇન્સ્ટોલમેન્ટ જિંદાબાદ. છઠ્ઠું સમુચ્છેદવાદી સારી ભાષામાં છે, આપણી ભાષામાં ક્ષણિકવાદી. બૌદ્ધ દર્શનની એક વિચારધારા, બૌદ્ધ દર્શનમાં ચાર ફાંટા પડ્યા, ચાર વિચારધારા છે, એ બધાની એક વાત નથી પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, મત મતાંતર છે. તો એક વિચારધારા જે છે તે ક્ષણિકવાદી, પ્યોર ક્ષણિકવાદી છે. એ એમ કહે છે કે કંઈ પણ જન્મ પામે છે પછી તેનો અત્યંત નાશ થઈ જાય છે, તેનું નામ સમ ઉચ્છેદ. ઉચ્છેદ એટલે નાશ, સમ ઉચ્છેદ એટલે કે જન્મ પછી તરત અત્યંત નાશ પામે છે. આત્માને ક્ષણિકવાદી ગણ્યો છે કે આત્મા ક્ષણિક છે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, તે બૌદ્ધ દર્શનની દલીલ છે કે આત્મા ભલેને જન્મ્યો તો થોડા વર્ષ પણ રહ્યો એમ કહેવાની બદલે ત્યાં ક્ષણિકવાદ છે, શૂન્યવાદ છે.
જીના ગમથી એ જ વસ્તુ લઈએ તો તરત જ સમાધાન છે કે બરોબર છે, પર્યાય દ્રષ્ટિએ પલટાયા કરે છે. એક પર્યાય બીજી પર્યાય, પૂર્વ પર્યાયનો વ્યય થયો અને પછી નવી પર્યાય ઉત્પન્ન થઈ, એટલે તે ઉત્પત્તિ અને લય થયા જ કરે છે, ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. વેદાંત પણ માન્ય કરે, ઉપનિષદ પણ માન્ય કરે, જૈનો તો કહે જ છે, જ્યારે બૌદ્ધ દર્શન એમ કહે છે એમ નહીં. આત્મા શૂન્ય, આત્મા ક્ષણિક, વસ્તુને માન્યતામાં જ ક્ષણશયી માનનાર છે, એટલે કે ક્ષણ ક્ષણનો જ હિસાબ છે એટલે ક્ષણશયી છે. જીનાગમ પણ સમય સમયનો હિસાબ લખે છે, માગે છે, કહે છે, પણ ક્ષણિકતા નથી કહેતું, એ પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય કહે છે. અને છતાં વસ્તુ ધ્રુવત્વ ટકી જ રહે છે, એટલે ત્યાં ત્રિકાલાબાધિત સિદ્ધાંત આવ્યો, ત્રિપદી આવી, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. જ્યારે અહીંયા બૌદ્ધ દર્શન આ વસ્તુ ચૂકે છે, સર્વ વસ્તુ ક્ષણિક છે, પ્રત્યેક ક્ષણે એનો નાશ થાય છે. બુદ્ધ આત્માને નિત્ય અને વ્યાપક માનતા નથી, પણ કઈ રીતે માને છે તો કે ક્ષણિક સંતતિરૂપ સ્વીકાર કર્યો, એક એક ક્ષણમાંથી એક એક ક્ષણ જાણે કે નીકળતી જાય છે, નવી નવી સંતતિ થતી જાય છે, અને એ રીતે સતત એનો ભાવ રહ્યા કરે છે, ભાસ રહ્યા કરે છે. હકીકતે જીનાગભ એ જ કહે છે, પણ પર્યાય શબ્દ વાપરે છે ત્યાં, કે એક પર્યાયને બીજી પર્યાય. આત્મા વસ્તુ ક્ષણિક છે, પરિવર્તનશીલ છે બરાબર, પણ એ વસ્તુ વસ્તુ રૂપે મટી જતી નથી, એ પદાર્થનું પૂતગલમાં કે જે કયો તે રૂપાંતર થાય છે, અવસ્થા બદલાય છે, પણ એ વસ્તુ તરીકેનું ધ્રુવત્વ મટી જતું નથી. જીનાગમે એમ સમન્વયકારી પદ્ધતિ લીધી, જ્યારે અહીંયા સમુચ્છેદવાદી કે ક્ષણિકવાદી તદ્દન આ રીતે કહે છે. સાતમો વાદ છે, આપણે આઠ વાદમાં પહોંચવાનું છે. સાતમો વાદ છે નિત્યવાદી અથવા નિયતવાદી, જે જાણીતું છે, નિયતિ, હોનહાર, ભાગ્ય, પ્રારબ્ધ, દૈવ, અપુરુષાર્થવાદી. તે આપણે કહી દઈએ કે તો ભાગ્યમાં આવી તો મળે, બધું દૈવ નસીબને ભાગ્યના ખોળામાં બેસી જઈએ તો એમ ભાગ્ય લક્ષ્મીમાં નિયતિમાં બેસી જવાય નહીં, પણ એ નિત્ય જ છે અને નિયત જ છે એમ કહી દે છે. સાંખ્ય દર્શન પણ અંશે આવું કહે છે, એની ના નથી, પણ સૌથી વધારે આ મત કોનો છે તો કે મહાવીર સ્વામીના સમયમાં થઈ ગયેલા મંખલી પુત્ર ગૌશાલક, ગૌશાલક થયા, ગૌશાળામાં એનો જન્મ થયો હતો એટલે ગોશાલક થયા. તે ગોશાલકજી મહાવીર સ્વામી પાસે માન ન માન મેં તેરા મહેમાન, મને ઉપાશ્રયમાં આપની સાથે રહેવા દો, આપની સાથે વિહારમાં રહેવા દો, હું તો છું જ, અને પછી મને દીક્ષા આપો જ આપો, હવે આટલા વખતથી તો સાથે રહું છું ફરું છું. અને મહાવીર સ્વામી તદ્દન વિરક્ત છે, પોતાના જ ઉપયોગમાં છે એટલે એવી કોઈ પરવા ન રાખતા એ દીક્ષા લીધી, એને જે કંઈ વિદ્યા વગેરે સાધના હતી એ સાધના પદ્ધતિ શીખ્યા વગેરે વગેરે, એટલે ગોશાલકજી પોતે જ શિષ્યત્વ કરી લીધું કે ગુરુપદને સ્વીકાર કર્યો છે. મહાવીર સ્વામીએ ખરેખર એને દીક્ષા આપી કે શિષ્ય તરીકે સ્વીકાર કર્યા એ કેવું ઘટતું નથી, પણ ગોશાલક પરાણે થઈ ગયા હતા, સ્વચ્છંદે થઈ ગયા હતા જેમ કહો તે મંખલી પુત્ર. ત્યાં મંખ શું છે અને મંખલી શું છે, એ જે મંખલીના દીકરા એટલે કે મંખલી પુત્ર, પણ મંખલી શું, તો કે મંખ શબ્દ પરથી આવ્યું છે કે હાથમાં કે ગમે ત્યાં પેઇન્ટિંગ રાખીને, ડ્રોઈંગ રાખીને, એટલે કે ભગવાન હોય તો ભગવાન જેને માનતા હોય તેનું, પણ ચિત્રપટજી અથવા તો બીજી કોઈ વસ્તુનું ચિત્રપટજી એટલે ડ્રોઈંગ પેઇન્ટિંગનો બિઝનેસ કરીને હાથમાં લઈને ફરીને એના પરથી ઉપદેશ આપતા જાય અને પેલું ચિત્ર બતાવતા જાય કે આપતા જાય, અને પછી પોતાનું ગુજરાન આજીવિકા ચલાવે. તેનું નામ આજીવક સંપ્રદાય, અને તે આજીવક સંપ્રદાયના પ્રણેતા આ ગોશાલક હતા. મહાવીર સ્વામી પાસેથી શીખી એની જ વિદ્યા એના ઉપર વાપરી, જેટલું કંઈ આવડતું હતું તે તેજોલેશ્યા ફેંકી વગેરે આપણે જાણીએ છીએ, અને તે છૂટા જુદા પડી ગયા, છૂટા પડી ગયા, વગર કહીએ છૂટા પડી ગયા. અને પછી પોતે પોતાનો હું જ સર્વજ્ઞ છું, હું જ મહાવીર છું, હું પણ મહાવીર છું, હું સર્વજ્ઞ છું એવી અદાથી ચાલતા હતા, ફરતા હતા તે મંખલી પુત્ર ગોશાલક. એટલે જુઓ, સ્વચ્છંદ તો ત્યારે હતો, આજે હોય એમાં નવાઈ નથી, કેટલો ભરપૂર સ્વચ્છંદ. અને એમનું માન્યતા શું છે, તો કે જગતમાં બધું નિયત જ છે, નક્કી જ છે અને નિત્ય જ છે એમ માનનારા. બધું જ નક્કી છે એટલે ભાગ્ય ઉપર આવ્યા, નસીબમાં જે થવાનું હોય તે થાય છે, મહેનત શું કરવી, વિકલ્પ શું કરવો, પુરુષાર્થ શું કામ કરવું. એટલે જે પુરુષાર્થના અપુરુષાર્થવાદી કહીએ, બીજી રીતે ભાગ્યવાદી, નિયતિવાદી, નસીબ પ્રમાણે થાય છે એટલે ગમે ત્યારે બધું નસીબ પર ઓળિયો ઘોળિયો વારી જાય છે. પુરુષાર્થ કે ઉદ્યમ કે સાહસ કે મહેનત કરવાની કોઈ વાત આવતી નથી, તેનું નામ નિયતિવાદી. કેમ કે બધું નિત્ય છે અને નિયત ક્રમમાં એની મેળે બધું બન્યા કરે છે એની એના નથી, પણ પુરુષાર્થથી કેટલુંક ફેરફાર થઈ શકે છે. પાંચ સમવાય ભેગા હોય ત્યારે બધું બને છે, પાંચ સમવાયમાં પુરુષાર્થ પણ છે એ આ લોકો ભૂલી જાય છે, આ મતવાળા ભૂલી જાય છે. એટલે એને નિષ્ક્રિય આત્મવિકાસવાદી કહેતા છે કે નિષ્ક્રિય છે, કાંઈ કરવા પણ રહેતું નથી, બસ
એમનેમ જ જીવન જીવી જવું, કાંઈ કરવું નહીં, નિષ્ક્રિયતા, એમ આત્માનો વિકાસ થાય નહીં. એમ નિષ્ક્રિયપણે રહેતા રહેતા થોડાક કર્મ ક્યારેક બંધાય, થોડાક ઓછા થાય, ક્ષય થતા જાય, એમ અનંતકાળમાં કોક દિવસ આપણો મોક્ષ થઈ જશે, આપણે કંઈ કરવાનું રહેતું નથી એમ માનનારા છે નિત્યવાદી, નિયતિવાદી છે. ત્યાર પછી છેલ્લું આઠમું છે, ન સંતિ પરલોકવાદી. એ શબ્દમાં જ કહી દે છે તે, ન સંતિ હોતું નથી, પરલોકવાદી, આલોક નથી, આલોકમાં જે કંઈ છે તે છે, પરલોક નથી, ધર્મ નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી, મોક્ષ નથી. અત્યારે જન્મ્યા છીએ તજ્જીવ તત્શરીરવાદ, સંધિ થઈ જાય એટલે તજ્જીવ તત્શરીરવાદ, તે જ જીવ છે ને તે જ શરીર છે, એ જ આત્મા છે ને એ જ દેહ છે. પંચમહાભૂતમાંથી જાણે માટીમાંથી ઘડો બનાવ્યો હોય તેવી રીતે આ દેહ મળ્યો છે, બન્યો છે અને પાછો માટીમાં ભળી જાય છે. બાકી ભવિષ્ય જેવું કંઈ છે નહીં અને ભૂતકાળ જેવું કંઈ હતું નહીં. આવું પણ ચારવાક મત માને છે. ચારવાક નામના મોટા ઋષિ થઈ ગયા તો એમ વિચાર પણ આવે કે ઋષિ એમનામાં આવું લખે, એવું દેખાતું હોય, એવું અનુભવાતું હોય તો કંઈક એ આર્ષદ્રષ્ટા છે, એ કેટલું બધું જોઈ શકે છે, દીર્ઘદૃષ્ટિ એમનામાં છે. ઋષિ તે ઋષિ, ઋષિ મુનિ જે કહીએ છીએ, તો ચારવાક ઋષિ ઉપર માન પણ થાય કે દુનિયા આજે એ જ રસ્તે આમ તો ચાલે છે ને, મેજોરિટીને ચારવાક મતમાં જ રસ છે ને, ધર્મ કર્મ પુણ્ય પાપ ક્યાં છે, તો એમણે દર્શન જોયું છે જે કંઈ ખોટું નથી એ પ્રમાણે છે, એમનો ખોટું ક્યાં, તો કે એમણે આગ્રહ રાખ્યો કે આમ જ છે ને આમ જ માનો, તો એ વાતમાં સાર નથી, માલ નથી. એટલે કે ચારવાક ઋષિની વાત કરીએ તો એ કોણ થઈ ગયા, તો કે સર્વદર્શન સંગ્રહ નામના પુસ્તકમાં મૂક્યું છે કે બૃહસ્પતિના શિષ્ય હતા. કેટલીક વખત ઘણા બૃહસ્પતિના ગુરુ કહે છે પણ એવું નથી, એ બૃહસ્પતિના શિષ્ય હતા. મહાભારતમાં પર્વમાં છેલ્લે મૂકે છે ત્યારે એક રાક્ષસના ફોર્મમાં મૂકે છે કે જે બ્રાહ્મણનો વેશ લઈને આવે છે અને છુપા વેશમાં બ્રાહ્મણની સભામાં બધું જાહેર કરે છે, વિરોધ કરે છે, એ કોણ છે, તો કે ચારવાક છે. એટલે ચારવાક છુપા વેશે બ્રાહ્મણના વેશમાં આવે છે, એ મહાભારતનું એક પાત્ર છે તેમાં આવે છે. એ જ મહાભારતના શાંતિ પર્વના છેલ્લા અધ્યાયમાં લગભગ ચારવાકને કેવા કીધા છે, તો કે ભિક્ષુ છે, શ્રમણ છે, ત્રિદંડી બ્રાહ્મણ છે. શ્રમણજીના ગમનો કે બૌદ્ધનો શબ્દ છે પણ એને ત્રિદંડી, ભિક્ષુ, પરિવ્રાજક, સંન્યાસી કહેવા હોય તો કહેવાય, ઋષિ કહીએ છીએ તેમ એવા જરૂર છે. તો કે મહાભારતમાં બંને વાત આવે છે, છુપાવેશમાં રહેલા બ્રાહ્મણ રાક્ષસના રૂપમાં આવેલા એ પણ ખરા, અને એ જ મહાભારતમાં પછી મૂક્યા છે કે સાધુ છે, ભિક્ષુ છે, પરિવ્રાજક છે. પરિવ્રાજક શું, તો કે બધે જ પરિક્રમમાં પર્યટન કર્યા કરે, પ્રવાસ કર્યા કરે, તેનું નામ પરિવ્રાજક છે, એટલે કે વિહાર કર્યા કરે છે તે. અને પહેલાં જે કીધેલા તે કે બૃહસ્પતિના શિષ્ય કીધા, એ ચારવાક નામના ઋષિ તો થયા જ, એની ના નથી. પછી બધાએ સંશોધન કર્યું છે, એના આધારે કહીએ તો કે અજિત કેશ કમલી નામના એક વિદ્વાન થઈ ગયા. કેટલીક વખત છ તીર્થંકરનો દાવો હતો, પાંચ તીર્થંકર, છ તીર્થંકરનો. મહાવીર સ્વામીના સમયમાં મહાવીર સ્વામી ખરેખર તીર્થંકર, દેવ 24માં તીર્થંકર, પણ બીજા દર્શનવાળા એમ કહેતા હતા કે અમે જ ભગવાન છીએ, અમે જ સર્વજ્ઞ છીએ. એમાંના એક ગૌતમ બુદ્ધ પણ ખરા અને બીજા પાંચ હતા. એમાંના બીજા પાંચમાં એક અજિત કેશ કંબલ અથવા અજિત કેશ કંબલી હતા અને તેના સમકાલીન હતા અને તેના શિષ્ય હોવાથી કે ગમે તેમ પણ એની સાથે એની અસરમાં બહુ આવી ગયા હતા. તે આપણે કોની વાત કરીએ છીએ, ચારવાક ઋષિની. એટલે કે ઇન્ટેન્સિવ રિલેશનશીપ હતી, ઘનિષ્ઠ સંબંધ હતો, ગુરુ શિષ્યનો નથી કહેતા પણ એની ઇન્ફ્લુઅન્સમાં જરૂર આવી ગયા હતા. તો આ છ તીર્થંકર કોણ કોણ હતા એનું આપણને વિચારવાનું મન થાય, તો કે મહાવીર સ્વામી ખરા તીર્થંકર. અમે જુઓ એમાંય સાચા ગુરુને ખોટા ગુરુ એમ કહેવું પડે છે કે ખરા તીર્થંકર. બીજા તીર્થંકર દેવમાં ગૌતમ બુદ્ધને પણ કેટલાકે મનાવ્યા છે, તો બૌદ્ધ દર્શનના પ્રણેતા તરીકે જરૂર સ્વીકારીએ પણ ત્યાં તીર્થંકર ગયા. બીજું એક પાત્ર પૂરણ કશ્યપ આવે છે. ત્રીજું આવે છે ત્યાં મંખલી ગોશાલક પણ કહે છે હું સર્વજ્ઞ છું. પછી અજિત કેશ કંબલ છે. પછી પકુદ કચ્ચાયન છે. સંજય વેલઠ્ઠી પુત્ર છે. અને નિગંથ જ્ઞાતપુત્ર મહાવીર છે. નાયપુત્તા એટલે કે જ્ઞાતપુત્ર મહાવીર છે. તો મહાવીર સ્વામી ખરા અને બીજા પાંચ થયા. એમાં ગૌતમ બુદ્ધ, ગોશાલક અને આ બધા થયા. એમાં અજિત કેશ કંબલનું વધારે વર્ચસ્વ હતું એ પણ આપણે જાણીએ છીએ. હકીકતમાં આપણે જાણીએ છીએ કે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી હતા. તો હવે આપણે પાછા બેક ટુ પેવેલિયન કે ઠાણાંગ સૂત્રમાં આઠવાદી કયા છે તે, એટલે આ આઠવાદીના નામ આપણે મૂક્યા. હવે શું કરવાનું છે, તો અંબાલાલભાઈએ પૂછાવ્યું છે અને કૃપાળુદેવે જવાબ આપ્યો છે કે આ આઠવાદમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું. અંબાલાલભાઈ એ પૂછ્યું અને એ જ ઇન્વર્ટેડ કોમાસમાં લખ્યું છે,
એટલે એમ કે કૃપાળુદેવને ચોખ્ખું કહે છે કે આપ કયા વાદમાં કહેવાવ અને અમે કયા વાદમાં દાખલ થવાનું. હવે કૃપાળુદેવ એમ કહે છે કે આપણે ગુરુ વિના જ્ઞાન નથી, માર્ગ નથી, તો એ યોગ્યતા લાવું. પણ કંઈક અંબાલાલભાઈ શાસ્ત્રોના અભ્યાસી હતા અને વાંચવામાં આવ્યું હશે એટલે પૂછાવ્યું છે. પછી બીજું કે આઠ વાતથી કોઈ જુદો માર્ગ આદરવા યોગ્ય છે, તો એ જાણવા સારું આકાંક્ષા છે. ચોખ્ખું જ કહે છે તો જાણવાની ઈચ્છા છે. હવે એવા તો 62-64 ભંગઝાડ છે, તો ક્યાં ક્યાંમાં મેળ પડે એમ છે, પણ મુખ્ય આઠમાં બધું આવી જાય છે. અથવા આઠેવાદીના માર્ગનો સરવાળો કરવો એ જ માર્ગ કે આઠેયની વસ્તુ કે માન્યતા છે તે આપણે સ્વીકારવાની છે, અથવા શી રીતે છે, અને આઠના સરવાળામાં કંઈ ઓછું વધતું હોય, ન્યૂનાધિકતા હોય, તો માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે અને છે તો શું, એટલે બધી રીતે પૂછ્યું છે. કૃપાળુદેવ પોતે જ લખતા હોય ને એવું લાગે છે મને તો. અંબાલાલભાઈનો જવાબ છે કે પોતે લખ્યું છે, ઇન્વર્ટેડ કોમાસ છે એટલે માનવું પડે કે અંબાલાલભાઈએ પૂછાવ્યું છે. આપણે નક્કી કરવાનું છે કે આઠ વાદમાં આપણે કયા વાદમાં આવીએ છીએ, એમાં કઈ માન્યતા આવી. તો આઠ વાદનું વર્ગીકરણ મહાવીર સ્વામીથી લઈએ, જિનાગમથી લઈએ, તો શું આપણે વાંચી ગયા, વિચારી ગયા, કે પહેલો નિત્ય અથવા શાશ્વત આત્મવાદ, બીજો અનિત્ય આત્મવાદ અથવા તો ઉચ્છેદ આત્મવાદ અથવા તો દેહાત્મવાદ, ત્રીજો કુટસ્થ આત્મવાદ, અક્રિય આત્મવાદ, નિયતિવાદ, ચોથું પરિણામી આત્મવાદ, આત્મકર્તૃત્વવાદ, પુરુષાર્થવાદ, પાંચમું સૂક્ષ્મ આત્મવાદ, છઠ્ઠું વિભુ આત્મવાદ, સાતમું અનાત્મવાદ એટલે બૌદ્ધ, અને આઠમું સર્વ આત્મવાદ એટલે કે સર્વાત્મ સ્વરૂપની વાત આવે છે ઉપનિષદમાં. એટલે ઉપનિષદિક માન્યતા પ્રમાણે સર્વ આત્મવાદ અને વેદાંત પ્રમાણે બ્રહ્મવાદ, તે બંને એક જ છે, તે આઠમા ભાંગામાં મૂક્યા. આ આઠ વાદમાં સમસ્ત વાદો આવી જાય છે. જૈન દર્શનમાં, વિતરાગ દર્શનમાં સર્વ દર્શન સમાય છે, સાગરમાં બધી જ સરિતા સમાઈ જાય છે, છલકાતો નથી. એવી જ રીતે કહી દીધું છે મહાવીર સ્વામીએ, એનું જે દર્શન છે એનો જે વાત છે તો કે સુંદર સમન્વિત સંયોજન છે, એમાં બધાનું સંયોજન કરેલું છે, બધા વાદનો દર્શનનું સમન્વય છે, કે બધામાં જે કંઈ છે તે થોડું થોડું આત્મા, ધારો કે નિત્યવાદ તો કે દ્રવ્યથી નિત્ય જ છે, કોણ નાખે છે, પર્યાયથી અનિત્યવાદ તો કે પર્યાયથી અનિત્યવાદ છે, એમાં ક્યાં ના છે, એકલો નિત્યવાદ નથી કહેતા, એકલો અનિત્યવાદ પણ નથી કહેતા. પછી આત્મા મોક્ષે જાય છે તો મોક્ષે જઈ શકે છે, પણ બ્રહ્મમાં ભળી જાય છે એમ નથી, પણ તે અલાયદું અલગ સિદ્ધ તરીકેનું અસ્તિત્વ છે એમ જે બધી માન્યતા છે. કે સૂક્ષ્મ આત્મવાદ, આત્મા કેવડો, મિતવાદી આવ્યા તો કે આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ હોઈ શકે છે, એક નિગોદમાં અનંત જીવો રહી શકે છે, એટલે આત્માનું સ્વરૂપ એટલું ઝીણું છે જે નરી આંખે આપણને દેખાતું નથી, કેવલ નાનીને જ દેખાય છે, તે કે એક બટેટાની કે કંદમૂળની સોય જેટલી અણીના ભાગ ઉપર પણ અનંત જીવો રહેલા છે, તો એમણે જોયું છે અને આપણે માન્ય કરવાનું છે, અને આપણે બક્ષ્ય અભક્ષ્યનો વિવેક કરવાનો છે, તો ત્યાં આત્માનું માપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ છે, અને મોટામાં મોટું માપ પણ લખેલું છે 500 ધનુષ્યના દેહમાન વગેરે, એટલે ત્યાં સૂક્ષ્મ પણ છે અને વ્યાપક ઘણું મોટું પણ છે. પછી વિભુ આત્મવાદ શું, તો કે વિભુ કહેતા ભગવાન, તો કે એના આત્મપ્રદેશો વ્યાપીને રહેલા છે, એટલે એક જ જીવ એક રીતે વ્યાપેલો નથી, એક જ છે, અનેક નથી, પણ જ્યારે કેવલી સમુદ્ઘાત કરે છે ત્યારે એના 14 રાજલોકમાં આત્મપ્રદેશ વ્યાપી જાય છે, તો એ અપેક્ષા એ વિભુ કે વ્યાપક જરૂર કહેવાય. એટલે વિભુ કહેતા ભગવાન કહીએ ત્યારે એનું જે વૈભવ છે, એનો અંતરવૈભવ છે, આત્મલક્ષ્મી છે, એ તો છે જ, એટલે એ રીતે વિભુ કયો, વ્યાપક કયો, તો કાંઈ વાંધો નથી. અનાત્મવાદ બૌદ્ધ કહે છે ત્યારે પણ એમ કહે છે કે બરોબર છે, પર્યાય દૃષ્ટિથી તો પલટાય જ છે, પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય તો એ પ્રમાણે થયા કરે છે, એમાં અમને વાંધો નથી, એ રીતે તમારે શૂન્ય કેવું હોય તો વાંધો નથી. એટલે આઠેવાદમાંથી જે કાંઈ ઘટે છે યોગ્ય છે, તે જિનાગમમાં એટલે કે જે મહાવીર સ્વામીને કેવું છે, અનેકાંત દૃષ્ટિને કેવું છે, વિતરાગ વાણીને કેવું છે, તેમાં એનો સમન્વય આવી જાય છે, સુંદર સુભગ સંયોજન આવી જાય છે. એટલે એનો જવાબ પણ એ જ થાય છે કે જેમાંથી જે લેવાનું છે તે આઠે એક છે માર્ગ એમ પણ નથી, માર્ગ એક જ છે, સત એક જ છે, અનંત રીતે કહેવાયું છે, એના અનંત નામ છે, પણ ખરેખર તો સત એટલે સત એક જ છે, એની ચણાવટ, એની પ્રરૂપણા, એનું નિરૂપણ જુદી જુદી રીતે થયું. એટલે આવા આઠ વાત શું અનેક વાત થયા છે, પણ એમાંથી મુખ્ય તત્વ સમજી જવાનું છે, આત્મા છે, આત્મા નિત્ય છે, કઈ અપેક્ષા એ નિત્ય, કઈ અપેક્ષા એ અનિત્ય એ પણ જણાવ્યું, આત્મા કરતા, આત્મા ભોગતા એ પણ કઈ રીતે છે ને નથી, કરતાપણાનો ભાવ, ભોગતાપણાનો ભાવ કાઢી નાખવાનો છે. અજ્ઞાન દશામાં આત્મા કરતા છે, ભોગતા છે, જ્ઞાન દશામાં આર્તા આત્મા કરતા ભોગતા નથી, અને જો છે તો સ્વભાવ પ્રણીત્ય નિત સ્વરૂપનો જ કરતા છે ને ભોગતા છે, બાકી નથી. એવી જ રીતે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે, એ જે 6 પદની દેશના છે તે વિતરાગવાણીની દેશના, અથવા તો તેમાં વીરવાણી પોતે, અને તે જે કીધું છે કે તેમાં આઠે વાત સમાય છે.
આમ લખ્યું છે તે વિશે જાણવાનું કે એ આઠવાદીના બીજા તે સિવાયના દર્શનોમાં સંપ્રદાયોમાં માર્ગ કંઈક અન્વય એટલે કે જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ વ્યતિરિક્ત રહે છે. તે વાદી દર્શન સંપ્રદાય એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે, પણ સમ્યક જ્ઞાન વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. જો આઠવાદી છે, દરેક વાદી પોતાનું જ પકડીને બેઠો રહીએ તો એકાંત છે અને એમ જ છે. દરેકે પોતાનું પકડીને બેઠ્યા છે, પોતાનું દર્શન, પોતાનો સંપ્રદાય, પોતાનો માર્ગ, પણ બીજા સાથે ઇન્ટરકનેક્ટેડ પણ છે, કંઈક અંશે બીજે જોડાયેલો છે, એટલે કે અનેકાંત રીતે છે. જુઓ તો કંઈ વાંધો નથી, સ્યાદવાદ છે એમાં. એ અનિત્ય કે તો વાંધો શું છે, પણ માત્ર નિત્ય કે તે વાંધો છે. અનિત્ય કે તો શું વાંધો છે, શૂન્ય કે તો શું વાંધો છે, ચાર વાક્ય તો શું વાંધો છે. હકીકતમાં વ્યવહારમાં એ જ રિયલાઇઝ થતું દેખાય છે. વાંધો કાંઈ નથી, વાંધો એટલો જ કે બધું જ છે અને એકમાં જ બધું રહેલું છે. એક એક જણા પોતાનો પક્ષ ખેંચીને ખેંચતાણ ન કરો એટલું કહેવાનું છે. તો એથી જુદો જ રહે છે, એટલે કે આઠવાદી સિવાયનો જે જુદો રહે છે એ બધાનો સમન્વય નહીં, પણ બધાનું બધાથી જુદો વ્યતિરિક્ત લખ્યું છે. એ સિવાયનું કાંઈ છે, એ સિવાયનો રહે છે, અથવા તો વ્યતિરિક્ત એટલે અતિશય રહે છે. એથી જુદો, એથી અતિશય રહે છે, એટલે કે બધું જ ઘોળીને પી જાય છે, દોહન ગોલન કરીને પી જાય છે. કે ભાઈ સાહેબ બધાની વાત સાચી, ચાલો વાત મૂકો, પંત મૂકો, માથાકૂટ મૂકો, તો એ પણ કામ કાઢી જાય છે. પણ એ જ્ઞાની પુરુષ તેવા છે, તેમને એ પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. આઠેયની માન્યતા પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે, પણ સમ્યક જ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન થાય છે. કારણ કે એને પોતાને તો હજી ભાન નથી, જ્ઞાન નથી, એટલે એ તો કોઈને કોઈ વાદ મત સંપ્રદાય દર્શનના આગ્રહમાં પાછો ફસાય છે. એકમાંથી નીકળે તો બીજામાં ફસાય, અહીં ન ઠગાય તો બીજે ઠગાય, બીજે ન ઠગાય તો ત્રીજે છેતરાય, કેમ કે ઠગારું પાટણ છે. પણ જો જ્ઞાનીના પાટણ સુધી પહોંચે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જાય, તો પછી એને સમ્યક જ્ઞાન થાય છે. બીજું કે જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું છે એટલે દૃષ્ટિ વિષ નીકળી ગયું છે, આંખમાંથી ઝેર નીકળી ગયું છે, એટલે પછી એને પ્રાયે કોઈ શબ્દ, શાસ્ત્ર કે કાંઈ પણ અક્ષર કે મંત્ર અહિતનું કારણ થતું નથી. પોતાની દૃષ્ટિ સાફ છે એટલે પોતાના ચશ્મા ચોખ્ખા હોવાથી પોતાને જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ દેખાય છે, એટલે એને દૃષ્ટિ રાગ નથી, દૃષ્ટિ વિષ નથી. પણ અજ્ઞાનીને દૃષ્ટિ રાગ ને દૃષ્ટિ વિષ હોવાથી આ જ સારું, આમ જ સારું એવું રહ્યા કરે છે, એટલે આગ્રહ રહ્યા કરે છે. અહીંયા નિરાગ્રહ દૃષ્ટિ છે, અનાગ્રહ દૃષ્ટિ છે, એનું નામ જ અનેકાંત દૃષ્ટિ છે, એનું જ નામ જ સમ્યક દૃષ્ટિ, સમ્યક જ્ઞાન છે. અને એ જ તો કરવાનું છે. એટલે સમ્યક જ્ઞાનીને બધું બંધન ન થતું, પણ બીજા જીવોને તો બંધન થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું, બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. માર્ગની એટલે મોક્ષ માર્ગની ઈચ્છા થઈ છે, રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. માર્ગ કહેતા જ ખોજ, શોધવું, મૃગ એટલે ખોજ કરવી, શોધવું, તપાસવું, એના પરથી માર્ગ. રસ્તો બીજા તો ઘણા રસ્તા છે, પણ અહીંયા રસ્તો માર્ગ કહેતા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ છે એની વાત આવે, કે જે રત્નત્રય છે એનો વ્યાપાર કરવાનો છે, એનો રસ્તો પકડવાનો છે, કે જ્યાંથી ત્યાંથી મોક્ષે જવાનું છે. તો માર્ગની જેને ઉત્પન્ન ઈચ્છા છે તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું. એ બધા એટલે આપણે જે આઠવાદ વાંચી ગયા તે, તો એમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે, એટલે કે પક્ષપાત કે ખેંચતાણ કરવું નહીં. સાધારણ જ્ઞાન કરવું એટલે શું, તો કે એ આઠવાદનું સામાન્ય કોન્સેપ્ટ ક્લિયર થાય, સાદી સમજ કે આ મિતવાદી શું કહે છે, યથાર્થવાદી શું કહે છે, શૂન્યવાદી શું કહે છે, ટૂંકું ને ટચ, એનો મૂળ વસ્તુ પકડીને પછી ચાલતા થવાનું છે. એ કાંટા ડાકડામાં ભરાઈ રહેવાનું નથી એમ કહે છે. એટલે કે સામાન્ય વાંચવું, વિચારવું, પણ પછી એ વાદમાં ભળી જવું નહીં, અથવા એ વાદની માન્યતા આપણે ગ્રહણ કરી લેવા જેવું નથી, એ આંકડીઓ આપણે ભેળવવા જેવો નથી, એમાં ફસાવા જેવું નથી. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. સામાન્યપણે બધા શાસ્ત્રને આત્મા સંબંધી શું કહેવું છે, જગત સંબંધી, ઉત્પત્તિ સંબંધી અને મોક્ષ સંબંધી શું કહેવું છે એ જાણી લેવાનું, પછી એકદમ જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. એટલે કે જેટલું ડિટેલ્સમાં જઈએ એટલે તો બધું એકબીજાથી જુદું પડે છે, તો એટલું વિગતમાં ન જવું. ઉપર ચોંટ્યું જોઈ લેવું, ઉપર ઉપરથી પાણી કે પાણી આચરી ગયું, નીતરી ગયું તો તે જોઈ લેવું. અંદર હલબલ કરવું નહીં, હલાવવું નહીં, ખડભડાવવું નહીં, ઊંડા પાણીમાં ઉતરવું નહીં, આપણે વ્યવહારથી કહીએ તે સામાન્ય સમજી જવું. અને સમજવામાં શું, તો કે મધ્યસ્થ રહેવાનો ગુણ છે, મધ્યસ્થ રહેવું યોગ્ય છે, તટસ્થ રહી જવું, પણ ખેંચતાણ પક્ષપાત ન કરવો. પછી મુદ્દો બદલાય છે. તીર્થંકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે
અને જાણે તો શી રીતે? એના ઉત્તરમાં પ્રશ્ન સમજીએ કે તીર્થંકર દેવ માતાના ગર્ભમાં આવે છે અથવા તો જન્મે છે, અથવા તો ત્યાર પછી દેવો જાણે છે કે તીર્થંકર દેવ જન્મ્યા, એટલે કે માતાના ગર્ભમાં છે તે નવ સવા નવ માસ છે ત્યારે જાણી ગયેલા હોય છે, કે જગતમાં બહાર આવે જન્મી જાય એટલે જન્મ કલ્યાણક ઉજવાય ત્યારે જાણે છે? એટલે દેવોને શી રીતે ખબર પડે છે કે ભગવાન જન્મ્યા, તીર્થંકર દેવનો જન્મ થવાનો છે? ઉત્તરમાં કહે છે કે સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ અવધિ જ્ઞાનથી તીર્થંકરને જાણે, બધા ન જાણે. દેવો તો ઘણા છે, ભુવનપતિ, વાણ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, એમાં હલકી કોટીના દેવો પણ ઘણા છે. જેવું આ જગતમાં હલકા ભારેનો ઊંચ નીચે વર્ણનો ભેદ છે, એટલો જ બલકે એથી વધારે દેવલોકમાં પણ છે, નથી એમ નહીં. અને બધા સમ્યક દૃષ્ટિ નથી, બધા જ સારા દેવો નથી. જે ભૂત, વાણ્યંતર, પિશાચ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમપુરુષ, ગંધર્વ, મહોગંધર્વ, એ જે બધા કહીએ છીએ મહાગંધર્વ, તે શું છે? તો કે આઠ અને આઠ એ બધા સોળ વાણ્યંતર દેવો છે. જે ભૂત પીપળામાં રહેતું હોય તે એક જાતના દેવ જ છે, હલકી કોટીના દેવ છે. એવું જે બધું કીધેલું છે તે દેવોની વાત, તો કે એમાંથી જે સારા છે, અહીંયા સારા એટલે ક્વોલિટી કહી, તો કે સમ્યક દર્શન છે તે. આગલા ભાવે સમ્યક દર્શન હોય, દેહ છૂટી જાય, સમ્યક દર્શન સાથે આવ્યું હોય, એટલે એ જે સમ્યક દૃષ્ટિ દેવો છે તે દેવો આ અવધિ જ્ઞાન હોવાથી તીર્થંકરને જાણે કે દેખે કે તીર્થંકર દેવ, તીર્થંકર પ્રભુ જન્મવાના છે, સવા નવ વર્ષ પછી જન્મશે, અને જન્મે ત્યારે પણ એનો મેરુ પર્વત પર લઈ જઈને મહોત્સવ કરે છે, એટલે કે ત્યાં નાના મોટા રૂપ દેવો લઈ શકે છે. એટલે તીર્થંકરના માતાની પાસે નાના બાળકનું રૂપ કૃત્રિમ, જે વિકુરવેલું, બનાવેલું, પૂતળા જેવું જ, અદલો અદલ, આ બેહૂબ ભૂલ ખાઈ જાય તેવું એવું એક બાળક મૂકી જાય છે, અને ખરા જન્મ્યા હોય તે ભગવાનને મેરુ પર્વત પર સ્નાન કરે છે. 1008 કળશથી સ્નાન કરે છે. એક જ કળશમાં 1008 નાળચા હોય છે, જ્યાંથી પાણી ધારા થઈ શકતી હોય તે, સ્પ્રિંકલ થતું હોય તે, તો એ ખમી શકે છે. અને તે વખતે કોઈને એમ થાય કે આ નાનું બાળક આટલું ખમી શકશે આવી ધારા, તો કે છે ખમી શકે, કેમ કે તીર્થંકર દેવનું બળ જગતમાં સૌથી વધારે છે. આધ્યાત્મિક આત્માનું તો હોય, પણ શારીરિક બળ પણ ચક્રવર્તી, વાસુદેવ બધા કરતાં પણ સૌથી વધારે બળ તીર્થંકર દેવનું છે, પછી ચક્રવર્તીનું, પછી એનાથી વાસુદેવનું, એટલે અર્ધ ચક્રવર્તી, શ્રીકૃષ્ણ મહારાજા વગેરેનું, એ વાસુદેવ કહેવાય તો એનું અડધું છે, એનાથી ડબલ ચક્રવર્તીનું છે, ભરત ચક્રવર્તી વગેરે, એથી ડબલ કેવું હોય તો તીર્થંકર દેવનું છે. આમ તો અનંત ગણું મૂકે છે, આપણે ડબલ સમજીએ તો ત્યાં લઈ જાય છે. એટલે કે સમ્યક દૃષ્ટિ દેવો હોય તેને અવધિ જ્ઞાન છે, તો મિથ્યા દૃષ્ટિને નથી, એમ પ્રશ્ન થાય કે દેવોને બાય બર્થ રાઇટ જન્મથી જ અધિકાર છે કે મતિ શ્રુત અવધિ, એવી રીતે અવધિ જ્ઞાન હોય જ છે? આપણે મનુષ્યમાં તો કોઈની આત્માની શક્તિ એટલી ઉજ્જવળ થાય, અથવા તો એમ જ કોઈ લબ્ધિ પ્રગટે તો અવધિ જ્ઞાન દેખાય, કે આકાશની પેલે પાર દેખાય, અથવા અમેરિકા ઓસ્ટ્રેલિયામાં શું થાય છે દેખાય, અથવા તો જ્યાં નદી પર્વત હિમાલય રહેલો છે કે એથી પણ જુદા દૂર રહેલા છે દેવ નરક, એમાં કેટલીક લિમિટ સુધી દેખાય તે અવધિ જ્ઞાન. દેવોને તો અવધિ જ્ઞાન જન્મથી જ છે, પણ અહીંયા સમ્યક દૃષ્ટિ દેવોને તીર્થંકર દેવનું દેખાય છે, તો બીજા દેવોનું અવધિ જ્ઞાન ક્યાં ગયું એમ મને પ્રશ્ન થાય, તો કે તેમને અવધિ જ્ઞાન કહેવાતું નથી, એમને અવધિ અજ્ઞાન કહેવાય છે, કુઅવધિ કહેવાય છે, કે હજી સમ્યક દર્શન થયું નથી. એટલે કેવી રીતે કહેવાય? ચશ્મા ગમે તેટલા સારામાં સારા હોય, અથવા તો લેન્સીસ કે જે કહેતા હોય તે, પણ પછી કહીએ કે હજી નંબર કઢાવ્યા જ નથી, કે સર્જરી થઈ જ નથી, કેટ્રેક્ટ રિમૂવ કર્યા જ નથી, મોતિયા તો એમનેમ છે અંદર, તો ભાઈ સારામાં સારા વિઝનનું કામ શું છે? એવી રીતે એમને અવધિ જ્ઞાન છે પણ સમ્યક દર્શન નથી, એટલે એ અવધિ જ્ઞાન ખોટું જ્ઞાન છે, ખરાબ જ્ઞાન છે, એને કુઅવધિ જ્ઞાન કહેવાય છે, એટલે એને એ જણાતું નથી, દેખાતું નથી, એમ કૃપાળદેવે અહીંયા મૂક્યો. બધા ન જાણે, શાસ્ત્રમાં આ વાત ખુલ્લમ ખુલ્લી નથી નથી આવતી કે બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી જન્મથી તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન, એટલે આ કુદૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ નથી એવા દેવો ઓળખી શકતા નથી, જાણી શકતા નથી, એ વાત આવી ગઈ. હવે જાણી શું કામ શકે છે? સમ્યક દૃષ્ટિ અવધિ જ્ઞાની છે, જાણી શકે છે કેમ? તો કે એમને અવધિ જ્ઞાન છે એનો અર્થ, અને તીર્થંકર દેવને તો જન્મથી જ અવધિ જ્ઞાન છે, તો કે અવધિ જ્ઞાનાવરણ જવાથી, એનો ક્ષય થઈ ગયો હોવાથી એ દેવોને પણ દેખાય છે, અને સમ્યક દર્શન હોવાથી દેખાય છે, અને સામે તીર્થંકરના પક્ષે પણ અવધિ જ્ઞાનાવરણ જેવું કાંઈ નથી, એટલે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
પોતાની પાસે પણ અરીસો છે અને ત્યાં પણ અરીસો છે, એટલે બે અરીસામાં સામસામો પ્રતિબિંબ પડે છે. એમ કહેવું છે કે પોતે તો જાણે જ છે અને સામે પણ જાણે છે. એ તીર્થંકર દેવને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે, એટલે કે ગર્ભ અવસ્થામાં પણ છે જ. મતિશ્રુત તો આપણને પણ છે, ઓછે વત્તે અંશે દુનિયાના કોઈ પણ જીવને છે, નિગોદને પણ છે. તો પછી અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ ન હોય તો એ જડ થઈ જાય અને એનો પ્રગતિ વિકાસ ક્રમિક થાય જ નહીં, એટલે એને તો છે. તો અહીંયા મતિશ્રુત તો બધાને છે પણ એને અવધિજ્ઞાન પણ છે. તો તીર્થંકર દેવને અવધિજ્ઞાન છે એનો અર્થ શું? તો કે એને અવધિજ્ઞાનાવરણીયનો ક્ષય કરેલો છે. એટલે એ પ્રકૃતિઓ જવાથી, એટલે કે જતી રહેવાથી, ક્ષય થઈ જવાથી એ જન્મથી હોય છે. તેવી જ રીતે દેવોને પણ અવધિજ્ઞાનાવરણનો ક્ષય છે, એટલે સમજે છે કે મારી પાસે આ વસ્તુ નથી અને સામે પણ નથી, એટલે સ્ટોક પૂરો થઈ ગયો, બે સરખા થઈ ગયા. મારી પાસે પણ આવું જ છે, એમની પાસે પણ આવું જ છે, એટલે જેમ સરખે સરખા થઈ ગયા તેમ સ્પષ્ટપણે જોઈ શકે છે. સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે એ જ વિજ્ઞાપન. આટલું જ જણાવવાનું હતું, આટલું જ નિવેદન કે જાહેરાત કરવાની હતી. મુમુક્ષુતાને સન્મુખ થવા ઈચ્છતા તમો બંનેને યથાયોગ્ય પ્રણામ કરું છું. એટલે ત્રિભુવનભાઈ પણ હોવા જોઈએ અને અંબાલાલભાઈ પણ હોવા જોઈએ. યથાયોગ્ય પ્રણામ કરું છું. કૃપાળુદેવે અંબાલાલભાઈ, છોટાલાલભાઈ ને માણિકચંદભાઈ, જે બધા બે ચાર છે એમને આવી રીતે પ્રણામ લખ્યા નથી. આમાં લખ્યું કે યથાયોગ્ય પ્રણામ કરું છું. શું કામ? તમે મુમુક્ષુતાને સન્મુખ થવા ઈચ્છો છો. હજુ મુમુક્ષુ કહી દીધા નથી, મુમુક્ષુતાને સન્મુખ થવાની ઈચ્છા થઈ છે, કલ્યાણની જિજ્ઞાસા થઈ છે, સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ ગયા છો અને મોક્ષ માર્ગનો યત્ન કરવાની ઈચ્છા ધરાવો છો. એટલે કે આત્મજ્ઞાનની સાત ભૂમિકા વેદાંત ઉપનિષદમાં આવે તે કે પહેલી શું? તો કે શુભેચ્છા. પછી છેલ્લે શૈલેષીકરણ આવે. શુભેચ્છા શબ્દ વેદાંતનો, શૈલેષીકરણ જીનાગમનો. એટલે વચ્ચે બધી આવી તે બધી ભૂમિકા, વિજ્ઞાનની ભૂમિકા. તો પહેલી ભૂમિકા સર કરી ગયા. એ જ વસ્તુ કૃપાદેવ આપણને કહે છે કે મોક્ષ ન મળે તો કંઈ નહીં, પણ મોક્ષની ઈચ્છા થવી અને તત્વ જાણવાની ઈચ્છા થવી એ પણ અંશે કલ્યાણ જ છે. એટલે કલ્યાણની શરૂઆત તો થઈ ગઈ, ક્યારેક ક્લિક તો થયું આપણને કે હવે આ ભાવમાં આ જીવે આટલું જ કરવા યોગ્ય છે. એવું પણ કેટલા જીવને થાય છે અને એનો પુરુષાર્થ તો કંઈ કંઈ શરૂ કરશે. એટલે ત્યારથી આપણે આ શુભેચ્છાનો વ્યવહાર શરૂ થયો લાગે છે કે કોઈને ગુડ લક, બેસ્ટ વિશીસ, બેસ્ટ ઓફ લક કહીએ શું કામ? તો કે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. પણ પોતાને શુભેચ્છા છે કે કેમ? કે મારે મોક્ષે જવું છે એને જ શુભેચ્છા કીધી છે, કલ્યાણ કરવું છે એને જ શુભેચ્છા કીધી છે. ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તર યુક્ત કર્યા છે. અત્યારે અમે વધારે બોલતા નથી કેમકે પરમાર્થ મૌન નામનું કર્મ ઉદયમાં વર્તે છે. પરમાર્થ મૌન એટલે અંતરવાચાના બહિર્વાચાનો ત્યાગ કરીને જે પરમાર્થ સાધી લેવો જોઈએ, જે પરમાર્થ રૂપ થઈ જવાય, તે અંતરવાચા બહિર્વાચાનો એકી સમયે ત્યાગ થાય, તે એકી સાથે એકી સમયે સાયમલ્ટેનિયસલી બે હાથે તાલી પડે તેમ. દેનાર હાથ, હાથ લંબાવનાર અને તાળી આપનાર, તાળી લેનાર બંને જ્યારે એકી સમયે થાય છે ત્યારે, તો કે એવું પરમાર્થ મૌન છે. એટલે અમારે અત્યારે લખવું, વાંચવું, બોલવું વધારે કાંઈ કહેવું નથી. ધર્મ કોઈને જલ્દી પ્રકાશમાં લાવવો નથી, એટલે કે અમારે બધું મોટે પાયે કે જાહેરમાં કંઈ બધું કરવું નથી. એટલે પરમાર્થ મૌનનું કર્મ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમાં જ કાળ વ્યતીત થાય છે અને એટલે જ મેં બધા આપને પ્રશ્નોને ઉત્તર ટૂંકમાં ઉત્તરિત કર્યા છે, ઉત્તરયુક્ત કર્યા છે. કેવો સુંદર વાક્ય પ્રયોગ છે કે આપના પ્રશ્નોને ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. એ ટૂંકમાં જવાબ લખ્યો છે એમ નહીં, ઉત્તરિત કર્યા છે, ઉત્તરયુક્ત કર્યા છે. અને છેલ્લું કહ્યું છે કે શાંત મૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે. પોતે વવાણિયાથી પત્ર લખ્યો છે, ખંભાત લખાયો છે આ પત્ર. અને સૌભાગભાઈની સ્થિતિ ક્યાં છે? તો કે અત્યારે એ મોરબી છે. બસ વિશેષણ કેવું મૂક્યું છે? શાંત મૂર્તિ સૌભાગ્ય. સૌભાગ્યભાઈને થોડા દિવસ પછી એમ કહેવાના છે કે સૌભાગ્ય હાલ પ્રેમ સમાધિને વશે વર્તે છે, અથવા તો સૌભાગ્ય પ્રેમ સમાધિમાં છે. કોના પ્રેમ સમાધિમાં છે? તો કે પરમાત્માના, શુદ્ધાત્માના, સજાત્મ સ્વરૂપના, ઉર્ફે ત્યારે કૃપાળુદેવના, એટલે તે પ્રેમ સમાધિમાં વર્તે છે. એકદમ શાંત સ્થિર મૌન થઈ ગયા છે. અહીંયા પણ શાંત મૂર્તિ તો કીધી જ છે, એટલે સૌભાગભાઈની દશા પણ અહીંયા લખી દીધી. કૃપાળુદેવ જેવા તે દિવસે આ પત્રમાં શાંત મૂર્તિ લખે એટલે નાની સૂની વાત નથી, જેવી તેવી વાત નથી. સૌભાગભાઈને ઘણા વિશેષણ આપ્યા એમાં અહીંયા એક વધારે આવ્યું, શાંત મૂર્તિ.
જે શાંત થઈ ગયા છે, જે આપણને શાંત લાગતા નથી એ જોવાનું છે કે પત્રોમાં હજુ કોઈક વિકલ્પ છે, ક્યાંક ક્યાંક અશાંતિ છે એમ લાગે છે. જ્યારે કૃપાળુદેવે કહી દીધું કેમ કે તે સમયે તેઓ શાંત છે, એ પણ અર્થ થાય ને કે અત્યારે એમના મનમાં બીજા વિકલ્પ નથી, મોરબીમાં શાંતિથી બિરાજમાન છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ.